સ્ટોક સ્ટોક્સની વિગત જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. ગુડ મોર્નિંગ અગેન નીરજ. ઇન્ડેક્સ તો આજે ફોકસમાં છે જ, ખાસા ઘટાડાના સંકેતો છે, પરંતુ સ્ટોક સ્પેસિફિક ક્યાં ફોકસ રહેશે? જી, ઘણા બધા સ્ટોક્સ છે કે જે આંગળે આપણને પરિણામની એક અસર આવતી દેખાશે ખાસ કરીને, પરંતુ સૌથી પહેલાં એક સમાચારથી નજર કરી લઈએ. કેબિનેટે એક મોટો નિર્ણય લીધો છે, 8 નેશનલ હાઈસ્પીડ રોડ કોરિડોરને મંજૂરી આપી છે. અને આ જે હાઈસ્પીડ કોરિડોર હશે એને લગભગ 936 કિલોમીટરની લંબાઈ છે, 50,000 કરોડના ખર્ચે આ કોરિડોર બનવાનો છે. એટલે જે ઇન્ફ્રા કંપનીઓ છે L&T જેવી કે જે મોટા પ્રોજેક્ટો બનાવવા માટે આપણને જાણીતી છે, એટલે એ બધી રોડ કન્સ્ટ્રક્શન કંપનીઓ પર આજના દિવસે ખાસ આપણે નજર રાખવાની છે. અહીંયાથી આજે અહીંયા કોઈ આપણને તેજી આવતી જોવા મળી શકે છે. બીજી તરફ તમને SBIના પરિણામ આવતા દેખાયા જુઓ, ઓલમોસ્ટ અનુમાનથી થોડા નબળા પરિણામો છે. 42,175 કરોડની NII સામે 41,125 પર છે. 17,132 કરોડના નફાની સામે 17,035 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. ગ્રોસ NPA થોડા ઘટ્યા છે, નેટ NPA અહીંયાથી સ્થિર છે, પરંતુ સ્લીપેજીસની અંદર થોડો ઘણો વધારો થતો આપણને જોવા મળ્યો છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર. અને ગ્રોસ એડિશન જે છે NPAની અંદર એ પણ એની આપણ થોડો અહીંયાથી વધારો થતો જોવા મળ્યો છે. એટલે આ થોડાક ચિંતાના વિષયો અહીંયાથી આપણને રહેતા જોવા મળી શકે છે. ઓલમોસ્ટ દરેક જગ્યાએ આપણને જોયું છે કે NIMની અંદર પણ અહીંયા થોડો ઘણો ઘટાડો આવ્યો છે. એટલે ઓવરઓલ એક સ્ટેબલ રિઝલ્ટ છે, કોઈ બહુ વધારે ચિંતા નથી, પરંતુ સ્લીપેજીસ અને પ્રોવિઝન અહીંયાથી જે પ્રકારે વધતા દેખાયા છે એ થોડોક ચિંતાનો વિષય અહીંયાથી ચોક્કસથી હોઈ શકે છે. જોકે CLSA અહીંયાથી તમને આઉટ પરફોર્મનો કોલ આપી રહ્યા છે, ટાર્ગેટ વધારીને 1075ના કરી દીધા છે. તેમણે કીધું છે કે Q1નો જે લોન ગ્રોથ છે એ ઘણો સારો રહ્યો છે, પરંતુ ડિપોઝિટ ગ્રોથમાં થોડી ચિંતા છે. JP Morgan જેવો ઓવરવેઇટનો કોલ આપી રહ્યા છે અને ખાસ કરીને 1000ના ટાર્ગેટ તમને અહીંયાથી આપતા જોવા મળી રહ્યા છે. Q1નો જે પેટ છે અહીંયાથી 5% એસ્ટિમેટથી થોડોક વધારે લાગતો હતો, ખાલી ઓછા ઓપરેટિંગ ખર્ચને કારણે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. જોકે એમણે કહ્યું છે કે લોન રિલેટેડ પ્રોવિઝન છે લગભગ અહીંયાથી આપણને વધતા જોવા મળ્યા છે. જોકે UBS સેલ કોલ આપી રહ્યા છે, ટાર્ગેટ 725નો છે, અને ઇન્વેસ્ટેક બાય કોલ સાથે 880નો ટાર્ગેટ આપી રહ્યા છે. એટલે આના પર એક આજે નજર રહેશે, SBI ફોકસમાં રાખજો. બીજી તરફ તમને ટાઇટનના પરિણામો આવતા જોવા મળ્યા. જુઓ, નેટ પ્રોફિટ અહીંયાથી લગભગ થોડો ઘટ્યો છે, 777 કરોડની સામે 770 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. 785 કરોડનું અનુમાન હતું. આવક અહીંયા આપણને વધતી જોવા મળી છે, એબિટા વધતા જોવા મળ્યા છે, અને માર્જિનમાં પણ વધારો જોવા મળ્યો છે. જ્યાં આગળ એક ઘટાડાનું અનુમાન હતું, એટલે એના પર એક ધ્યાન રાખજો. જોકે જ્વેલરી બિઝનેસ માર્જિન અહીંયાથી લગભગ ઘટતા જોવા મળ્યા છે. જ્વેલરી સેગમેન્ટમાં આવક ગ્રોથ 9% જેટલો રહ્યો છે, અને ખાસ કરીને અહીંયાનું મૂળ કારણ એ હતું કે એ જે Q1 હતું એ દરમિયાન આપણને સોનાના ભાવમાં એક સારો એવો ઉછાળો આવતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત તમને સ્ટેન્ડર્ડ સેગમેન્ટની અંદર સારો ગ્રોથ જોવા મળ્યો, 6% ગ્રોથ છે. કેરેટ લેનથી કુલ આવક લગભગ 18% જેટલી વધતી દેખાય છે. વોચિસ વેરેબલ સેગમેન્ટમાં એક સારો એવો ગ્રોથ છે. આઈવેર બિઝનેસીસ માર્જિન અહીંયાથી આપણને ઘટતા દેખાયા છે. એટલે આ બધા પર એક ખાસ નજર રાખજો. થોડાક અનુમાન કરતાં ઓછા પરિણામો ચોક્કસથી છે નફાના ફ્રન્ટ પરથી, પરંતુ માર્જિન એબિટા અહીંયાથી આપણને, એટલે જે ટોપલાઇન ઓપરેટિંગ પરફોર્મન્સ છે એ ઘણું અનુમાનથી સારું રહેતું જોવા મળ્યું છે. મોર્ગન સ્ટેનલી જોઈ લો, ઇક્વલ વેઇટનો કોલ આપી રહ્યા છે, 3620ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે અહીંયાથી કોમ્પિટેટિવ ઇન્ટેન્સિટી ખાસ વધતી જ દેખાઈ રહી છે. બીજી તરફ મેકવાયરી અહીંયાથી આઉટ પરફોર્મનો કોલ આપી રહ્યા છે, 4100ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું માનવું છે કે જે રીતે કસ્ટમ ડ્યુટીની અંદર સુધારો કરવામાં આવ્યો છે એ કંપનીને ફાયદો કરશે. ત્રીજી તરફ સિટી ન્યુટ્રલ કોલ અને 3510ના ટાર્ગેટ આપી રહ્યા છે. આ ઉપરાંત તમને બ્રિટાનિયાના પણ પરિણામ આવતા દેખાયા, સારા પરિણામ છે. નફો અનુમાનથી થોડો ઓછો છે, આવક અહીંયા અનુમાનથી આપણને સારી રહેતી જોવા મળી છે. એબિટા 10% જેટલા વધ્યા છે. માર્જિન અહીંયાથી આપણને વધતા જોવા મળ્યા છે, પરંતુ 18.5% અનુમાન હતું, જેની સામે આપણને માત્ર 17.7% પર રહેતા જોવા મળ્યા છે. અને વોલ્યુમ ગ્રોથ જે છે એ 8% પર રહેતો જોવા મળ્યો છે. કંપનીનું કહેવું છે શહેરી કરતાં ગ્રામીણ માર્કેટ શેરમાં અહીંયાથી વધુ ગ્રોથ જોવા મળ્યો છે, અને ગ્રામીણ માર્કેટમાં ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનો અહીંયાથી તેઓ વિસ્તાર કરવા જઈ રહ્યા છે. એટલે જો FMCG કંપનીઓના જે પરિણામ આપણે અગાઉ જોયા હતા એ જ લાઇનમાં આવતા જોવા મળ્યા છે, પરંતુ માર્જિન અહીંયા થોડાક અનુમાનથી ઓછા રહ્યા છે. બ્રિટાનિયા પર બ્રોકરેજ જોઈ લો, ઇન્વેસ્ટેક હોલ્ડ કોલ આપીને 5541 ટાર્ગેટ આપી રહ્યા છે. મેકવાયરી ન્યુટ્રલ કોલ સાથે 4700ના અને મોર્ગન સ્ટેનલી ઇક્વલ વેઇટ કોલ સાથે 5021 ટાર્ગેટ આપી રહ્યા છે. બીજી તરફ ડિવિઝ લેબના પણ પરિણામ આવતા દેખાયા, ત્યાં પણ આપણને પરિણામ સારા રહેતા જોવા મળ્યા છે. જોકે પ્રોફિટનો આંકડો અહીંયા અનુમાનથી થોડો ઓછો છે, આવકનો આંકડો પણ અહીંયાથી અનુમાનથી થોડો ઓછો આપણને રહેતો જોવા મળ્યો છે. એબિટા અને માર્જિનના ફ્રન્ટ પરથી પણ થોડીક અનુમાનથી આપણને નિરાશા મળી છે. જોકે યર ઓન યર કમ્પેરિઝનની અંદર તમને બધી વસ્તુ વધારે જોવા મળે છે, પરંતુ બજારને જેટલું અનુમાન હતું એનાથી એક આંકડો ઓછો છે. જેફરીઝ જુઓ, હોલ્ડ કોલ આપી રહ્યા છે, 4830ના ટાર્ગેટ આપી રહ્યા છે. જોકે એમનું કહેવું છે કે અહીંયાથી
રિઝલ્ટ અનુમાનથી સારા હતા અને ખાસ કરીને જેનરિક્સ અને ન્યુટ્રાસેટિકલ સેલ્સ છે એની થોડાક ફ્લેટિસ જોવા મળ્યા છે. બીજી તરફ બેંક ઓફ ઇન્ડિયાના પરિણામ આવતા જોવા મળ્યા. પ્રોફિટ અહીંયા 10% જેટલો વધ્યો છે. એનઆઈએમાં 6-1% વધારો છે. એનપીએ જો કે અહીંયા આપણને ઘટતા જોવા મળ્યા છે. ગ્રોસ એનપીએ અને નેટ એનપીએ એટલે પોઝિટિવ ઇમ્પેક્ટ આજે બેંક ઓફ ઇન્ડિયા પર આપણને આવતી જોવા મળી શકે છે, એટલે એના પર નજર રાખજો. બીજી તરફ એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સના પરિણામ આપણને આવતા જોવા મળી, અહીંયા પ્રોફિટ ઘટતો જોવા મળ્યો છે. આવકની અંદર પણ થોડો ઘણો ઘટાડો છે. ગ્રોસ એનપીએ અહીંયાથી આપણને ઘટતા દેખાયા છે અને નેટ એનપીએની અંદર થોડોક વધારો થયો છે, એટલે થોડીક ચિંતા અહીંયા નેટ એનપીએના સ્તર પરથી જોવા મળી રહી છે. એટલે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ ખાસ નજર રાખજો. આજે થોડો ઘણો ઘટાડો અહીંયા આવી શકે છે. જો કે નોમુરા બાયકોલ સાથે 875 ટાર્ગેટ અને સીએલએસએ રેટિંગ ઘટાડીને અહીંયાથી હોલ્ડ કરી નાખ્યો છે અને 800 ટાર્ગેટ આપ્યા છે, એટલે એના પર એક નજર રાખજો. બીજી તરફ અમારા રાજાના પરિણામો આપણને આવતા દેખાયા. સારા પરિણામો છે. પ્રોફિટના ફ્રન્ટ પરથી 25% ઉછાળો છે. રેવન્યુ ફ્રન્ટ પરથી 16% ઉછાળો છે. એબિટા ફ્રન્ટ પરથી 18% ઉછાળો છે. અને માર્જિન પણ અહીંયા આપણને અમારા રાજાના સુધરતા જોવા મળ્યા છે, એટલે આ એક પોઝિટિવ હોઈ શકે છે, એટલે આના પર એક નજર રાખજો. આ ઉપરાંત ઘણા બધા કંપનીઓના રિઝલ્ટ આવ્યા છે. એફલે, જીએસકે ફાર્મા, ડિલિવરી, ઇન્ડિયા પેસ્ટિસાઇડ, તાજ જીવીકે, એવર રેડી, ડાલમિયા ભારત સુગર, શીલા ફોર્મ, એપટેક, આયોએન એક્સચેન્જ, ઓલ કાર્ગો, ઘટી, આ બધા પર આજે આપણને એક મોટી ઇફેક્ટ આવતી જોવા મળશે, અસર આવતી જોવા મળશે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. આ બધા ચારની ખાસ કરીને પરિણામો અને સમાચારો છે જેના પર આજે આપણે ખાસ ફોકસ રાખવાનું છે. જી, આ બધા કાઉન્ટર્સ તો આપણે ફોકસમાં રાખવાના છે જે નીતેજે જણાવ્યા છે. આરતી, આ સિવાય ઘણા બધા કાઉન્ટર્સ છે, કંપનીઓ છે કે જ્યાં આજે આપણને એક સમાચારને લીધે કે પરિણામને લીધે એક રિએક્શન જોવા મળી શકે છે. જે અન્ય પણ ઘણા બધા કાઉન્ટર્સ છે જ્યાં ન્યૂઝનું રિએક્શન આપણને જોવા મળશે. સૌથી પહેલાં એમએનએમ ફાઇનાન્શિયલના કાઉન્ટર પર નજર કરી લઈએ. અહીંયા જે રીતે સમાચાર આવતા દેખાયા છે, ઓવરઓલ ડિસબર્સમેન્ટ જુલાઈ અપડેટ ખાસ કરીને આવી છે, જેમાં ઓવરઓલ ડિસબર્સમેન્ટની વાત કરી લઈએ, 3% વધારો આપણને જોવા મળતો દેખાયો છે. 4,530 કરોડની આસપાસ પહોંચ્યું છે. બીજી બાજુ કલેક્શન એફિશિયન્સીની વાત કરી લઈએ તો 96% ઘટી અને 95% પર આપણને રહેતી દેખાઈ રહી છે. સ્ટેજ 3 અને સ્ટેજ 2ની વાત કરી લઈએ તો અહીંયા અસેટ જે છે બંનેની મળીને 10% નીચે આપણને રહેતી દેખાય છે જુલાઈ મહિનામાં ખાસ કરીને. અને કંપનીની બેલેન્સ શીટ પર લિક્વિડિટી પોઝિશન જે છે તે ખાસ કરીને મજબૂત જોવા મળી છે. કંપની પાસે 7,600 કરોડથી વધુની લિક્વિડિટી ચેસ્ટ પણ છે. તો ખાસ કરીને એક પોઝિટિવ કહી શકાય જુલાઈ અપડેટ જે રીતે આવતા દેખાયા છે, એમએનએમ ફાઇનાન્શિયલના કાઉન્ટર પર નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર એસજેવીએનનું છે. અહીંયા કેબિનેટ પાસેથી જે રીતે મંજૂરી મળી છે એને કારણે સ્ટોક પોઝિટિવ રિએક્શન જોવા મળી શકે છે. કેબિનેટ પાસેથી રોકાણ પ્રસ્તાવને મંજૂરી મળી છે. નેપાળમાં ખાસ કરીને 669 મેગાવોલ્ટ લોઅર અરુણ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં રોકાણ માટે ખાસ કરીને મંજૂરી મળી છે અહીંયાથી. અને આ કંપની જે છે તે અરુણ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં ખાસ કરીને 5,792.36 કરોડનું રોકાણ કરશે. તો આજે કેબિનેટ પાસેથી મંજૂરી મળી છે એને કારણે એક એસજેવીએનનું કાઉન્ટર આજે પોઝિટિવલી રિએક્ટ કરી શકે છે. ફોકસ રાખવાનું રહેશે અહીંયા. નેક્સ્ટ કાઉન્ટર ગ્લેન્ડ ફાર્મા છે. અહીંયા એક થોડા ઘણા ચિંતાના સમાચાર બનતા દેખાયા છે, કારણ કે યુએસ એફડીએ પાસેથી જે હૈદરાબાદના જે પશા મિલરમ યુનિટ છે તેને ખાસ કરીને 3 અવલોકનો મળ્યા છે અને અવલોકનો સાથે કંપનીને ફોર્મ 483 પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે. અને યુએસ એફડીએ દ્વારા ખાસ કરીને 25 જુલાઈથી 2 ઓગસ્ટની વચ્ચે આ પ્લાન્ટની તપાસ કરવામાં આવી હતી, યુનિટની તપાસ કરવામાં આવી હતી, જેમાં 3 અવલોકનો મળ્યા છે. સામે કંપનીનું કહેવું છે કે અવલોકનો જે છે તે નેચરલ પ્રક્રિયાગત છે અને કોઈ ખાસ કરીને અવલોકનો માટે સુધારાત્મક અને નિવારક પગલાં જે છે તે પણ કંપની લેવામાં આવશે. ડેટા ઇન્ટિગ્રિટી સંબંધિત કોઈ અવલોકનો નથી અને રિપીટેટિવ અવલોકનો પણ નથી જોવા મળ્યા. તો ખાસ કરીને એક ગ્લેન્ડ ફાર્મા પર પણ આજે ફોકસ રાખવાનું રહેશે. જે રીતે આ 3 અવલોકનો મળ્યા છે, સ્ટોક થોડો ઘણો નેગેટિવ જોવા મળી શકે છે, ફોકસ રાખવાનું રહેશે. પાવરગ્રીડની નેક્સ્ટ વાત કરી લઈએ તો અહીંયા કંપની માટે પોઝિટિવ સમાચાર છે, કારણ કે ભાડલા 3 અને બિકાનેર 3 કોમ્પ્લેક્સ માટે કંપનીએ બીડ જીતી છે અને પ્રોજેક્ટમાં ભાડલા 3 અને બિકાનેર 3 જે સબસ્ટેશન છે તેને ઇન્ટરકનેક્ટ કરતી લગભગ 765 kV DC ટ્રાન્સમિશન લાઇન જે છે તેનો સમાવેશ થયો છે. તો ખાસ કરીને પાવરગ્રીડના કાઉન્ટર પર એક પોઝિટિવ રિએક્શન આજે બનતું દેખાઈ શકે છે, અહીંયા પણ નજર રાખવાની રહેશે. અંબુજા સિમેન્ટની વાત કરી લઈએ તો અહીંયા
પણ કંપની માટે જે સમાચાર આવતા દેખાયા છે. બિહારમાં 6 MTPA સિમેન્ટ ગ્રાઇન્ડિંગ યુનિટ માટે કંપની જે છે તે અહીંયાથી રોકાણ કરતી જોવા મળશે અને 1600 કરોડથી વધુનું રોકાણ અંબુજા સિમેન્ટ અહીંયાથી આ ગ્રાઇન્ડિંગ યુનિટ જે છે તેની માટે કરતી જોવા મળશે, એને કારણે સ્ટોક ફોકસમાં રહેશે. નેક્સ્ટ કાઉન્ટર અશોક બિલ્ડકોનનું રહેશે. અહીંયા પણ સૌથી ઓછી બીડ ભરવાના સમાચાર આવતા દેખાયા છે. MMRDAના 2 પ્રોજેક્ટ માટે કંપનીએ સૌથી ઓછી બીડ ભરી હતી અને જે MMRDA દ્વારા કંપનીની સૌથી ઓછી બોલી લગાવનાર તરીકે ખાસ કરીને MMRDA અશોકા બિલ્ડકોનની જાહેરાત કરી છે. 1280.8 કરોડના 2 પ્રોજેક્ટ માટે કંપનીએ સૌથી ઓછી બોલી લગાવી હતી. તેને કારણે અશોકા બિલ્ડકોનનું કાઉન્ટર પણ આજે એક પોઝિટિવ રિએક્શન બતાવી શકે છે. ફોકસ રાખવાનું રહેશે અહીંયા પણ. પાવર મેકની વાત કરી લઈએ તો અહીંયા કંપની માટે પોઝિટિવ સમાચાર છે. ઓર્ડર મળ્યો છે કંપનીને, મીનાક્ષી એનર્જી પાસેથી ઓર્ડર મળ્યો છે. લગભગ 142.50 કરોડનો ઓર્ડર અહીંયાથી મળતો દેખાયો છે, એને કારણે પાવર મેક એક રિએક્શન પોઝિટિવલી બતાવી શકે છે. ફોકસ રાખવાનું રહેશે. અને છેલ્લે ઇન્ફીબીમની વાત કરી લઈએ તો અહીંયા કરાર કરવાના સમાચાર આવતા દેખાયા છે. Rediff.com ઇન્ડિયામાં 54% હિસ્સાના અધિગ્રહણ માટે ખાસ કરીને કરાર કરવામાં આવ્યા છે. ઇન્ફીબીમ એગ્રીગેટર તરીકે ફાઇનાન્શિયલ સર્વિસમાં હવે અહીંયાથી પ્રવેશ કરતી જોવા મળશે. તો ખાસ ઇન્ફીબીમના કાઉન્ટર પર પણ એક નજર રાખવાની રહેશે. અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે એના પર ફોકસ રહેશે. તો ચાંદિયા બધા સ્ટોક જે નીરજ જણાવ્યા મેં જણાવ્યા બધા પર નજર રહેશે. જી, તો આ બધા કાઉન્ટર્સ